પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં અભ્યાસ કરાવીશ આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ છ જૈવિક ક્રિયાનો આજે ત્રીજો ભાગ જોઈશું અગાઉ આપણે પોષણની વાત કરી ગયા છીએ કે પોષણ બરાબર છે કે વનસ્પતિમાં કેવી રીતે થાય છે કે કોઈ પણ સજીવ કેવી રીતે કરે છે આની વાત કરી કે ઉર્જા કેવી રીતે મેળવે છે હવે વિષમ પોષી પોષણની વાત કરીએ વિષમ પોષી પોષણ એટલે શું તો વિષમ પોષી એટલે શું કે જે પોષણ માટે બીજા પર આધાર રાખે છે જેમ કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં શું છે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે બરાબર છે જેમ કે એ ખાલી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે પ્રકાશની ઉર્જાને શું કરે છે ઉર્જાનો ઉપયોગ કરે છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ વાટે પાણી આ ત્રણેનો ઉપયોગ કરી એને એક ગ્લુકોઝમાં ફેરવીને એનો ઉર્જાનો તરીકે ઉપયોગ કરે છે અને પોતાનામાં સંગ્રહ પણ કરે છે બરાબર છે ને એવી રીતે પોષણ મેળવે છે જ્યારે માનવી કે પ્રાણીઓ આ જે વસ્તુઓ છે કે જે એક કોષીએ સજીવા મૂકો છે એ લોકો શું કરે છે તો કે બીજા પર આધાર રાખે છે કે એમના એક કોષી હોય તો એક કોશી પર આધાર રાખે કે પછી આપણે વન આપણે જે પ્રાણીઓ છે આપણી વાત કરીએ માનવી તો માનવીને પોષણ મેળવવા માટે શું કરે છે ખોરાક ખાય છે એ ખોરાક બની શકે કે કોઈ શાકભાજી કે કોઈ એવા ફળ ફળ એમાંથી મેળવી શકે અથવા તો કોઈ માંસમાંથી બરાબર છે એ રીતે જંગલી પ્રાણીઓ તો પ્રાણીનો શિકાર કરીને બરાબર છે તો જુઓ અહીંયા પ્રત્યેક સજીવ સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પણ રીત પર પણ આધારિત હોય છે ઉદાહરણ તરીકે જો ખોરાકનો સ્ત્રોત અચળ છે એટલે કે ઘાસ જેમ કે ઘાસ કે તે ગતિશીલ છે જેમ કે હરણ બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે અને ગાય અને વાઘ કયા પોષણના ઉપકરણ ઉપકરણનો ઉપયોગ કરે છે તો ગાય અને વાઘ પણ ઘાસ જ ખાય છે આપણે એને ઘાસ જ ખવડાવીએ છીએ બરાબર છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રવૃત્તિઓ છે કેટલાક સજીવો પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે જેમ કે બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ હે ને ઈસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણ છે કે જે શું કરે છે પોતાના શરીરની બહારથી જે પોષણ શોષણ કરે છે જેમ કે આ ફૂગને હોય છે કોઈ ઝાડ કે કોઈ બીજી વનસ્પતિ એની ઉપર ઉગે છે કે જેથી શું કરે છે કે જે ઝાડ કે વનસ્પતિ કે કોઈ એની પર ઊગી હોય એમાંથી પોતાના માટે પોષણ મેળવે છે જેમ કે અમરવેલ છે બરાબર છે અન્ય સજીવો પોષણ પદાર્થનું સંપૂર્ણ અંતગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે જેમ કે આપણે પણ પોષણનું પદાર્થનું સંપૂર્ણ અંતગ્રહણ આપણે કરીએ છીએ અને પછી એનું પોષણ પણ શરીરની અંદર જ કરીએ છીએ સજીવ દ્વારા ખોરાકના અંતગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે જે શરીરનું પાચન છે શરીરની કરવાની રીત છે એનું પાચન છે એ રીત રીતના પર આધાર રાખે છે તો શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર છે ઘાસ ફળ કીટક માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારી શકો છો હા આપણે આગળના અભ્યાસોમાં ધોરણોમાં શીખ્યા છે કે નાનું આંતરડું ને મોટું આંતરડું કે જે ઘાસને ખાતા હશે એમનું આંતરડું જે નાના આંતરડાની આપણે વાત કરીએ મોટા આંતરડાની તે લાંબુ હશે જ્યારે આપણામાં એ નાનું હશે બરાબર છે તો આવી રીતે કંઈક થોડા ઘણા અંતર પદ્ધતિને એની અંદર સંરચનામાં ફરક પડે કેટલાક સજ કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ મેળવે છે બરાબર છે જેમ આપણે ફૂગની એની વાત કરીએ છીએ એમને એની ઉપર ઉગશે અને એમાંથી એ પોષણ મેળશે જેમ કે અહીંયા આપ્યું છે આ પોષણની રીત અમરવેલ છે ઓર્કિડી છે પછી ઉંધઈ ઝૂં જળો પટ્ટીકૃમી જેવા ઘણા બધા સજીવો દ્વારા દર્શાવાયેલ છે બરાબર છે કે જે બીજામાંથી પોષણ મળે છે પોતાનામાંથી કોઈ જાતનું કે બીજાના કોઈ શિકાર એવું નહીં પણ એ બીજાના ઉપર પ્રત્યારોપણ કરે અને એમાંથી એક ઘર જે બનાવે એમાંથી જે શોષણ કરે બરાબર છે જેમ હવે આપણે જોવું છે એક કોષીય સજીવ આ એક કોષીય સજીવ છે એક કોષીય સજીવમાં પણ અમીબા અને પેરામિશિયમની આપણે વાત કરીએ તો કે એ પોષણ કેવી રીતે મળે છે તો ખાલી એક પોઈન્ટ ઓફ વ્યૂ તરીકે તમને સમજાવી દો આકૃતિમાં જો આ અહીંયા કોઈ અમીબા છે એ અમીબાની આ બાજુમાં એનો કોઈ ખોરાક કે અન્નનો કણ છે બરાબર છે એ અમીબા શું કરશે તો હવે આપણે જાણીએ છીએ કે અમીબાનો કોઈ આકાર નિશ્ચિત છે નહીં અમીબા એનો આકાર જેમ આગળ વધતો હોય તો એમાં એમને એમ આવી આકાર બદલે તો એ શું કરશે એવી બે અહીંથી ફાટ બનાવશે કે એક ફાટ આમ જશે ને એક ફાટ અહીંથી આમ જશે કે શું કરશે આ ખોરાકને ઘેરવાનો પ્રયત્ન કરશે તો એ શું કરશે આ રીતે બે ફાટો પાડશે ફૂટપાથ જેને આપણે ખોટા પગો પણ કહીએ છીએ એ ફાટ પાડ્યા પછી એ અહીંયાથી ભેગા થઈ જશે એટલે કે રાઉન્ડિંગ બનાવશે ને એના બંને બધી બાજુથી ઘેરી લેશે ઘેર્યા બાદ આ રીતે કંઈક બનશે એટલે અહીંયા શું બનશે આ જે વસ્તુ બનશે અન્નધાની બનશે શું બનશે અન્નધાની એ અન્નધાની પોતાની અંદર લઈ લેશે પછી શું કરશે ખોરાકના ગ્રહણ કરશે પછી અંદર જો સમય લેશે ને અને એમાંથી જે કામના પોષક તત્વો છે મેળવી લેશે ન કામના એટલે કે ઉત્સર્જન એને ઉત્સર્જન કરનાકશે શરીરની બહાર કરી નાખશે અને શરીર વાટે જ કરે છે એને કંઈ અલગ પદ્ધતિની જરૂર હોતી નથી તો જો અહીંયા ખોરાક અને તેમની અંતગ્રહણની રીત ભિન્ન છે કોમાં તો સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે તો જોઈએ ખોરાક અને તેમની અંતર્ગ્રહણની રીત ભિન્ન છે તેથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે આ એક કોષીય એ સ એક કોષીય સજીવ કોઈ પણ છે એ પોતાનું કાર્ય કેવી રીતે કરે છે તો સજીવની સપાટી એ એક કોષીય સજીવ છે એની સપાટીથી જ પોતાનો ખોરાકનો ગ્રહણ કરશે અને એ સપાટીથી જ ઉત્સર્જન કરશે પરંતુ સજીવની જટિલતાને વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે જેમ કે આપણી વાત કરીએ તો આપણા અંદરના કાર્યો અંદર અંગો પણ વિશિષ્ટ પ્રકારના રહેલા છે ઉદાહરણ તરીકે તમે અમીબા કોષીય સપાટી પરથી આંગળીઓ જેવી આંગળીઓ જેવા અસ્થાયી પ્રવર્ધનની મદદથી ખોરાક ગ્રહણ કરે છે જે અહીંયા આંગળીઓ જેવા જે આ ખોટા પગો કે આપણે આંગળીઓ જે કહીએ છીએ એ એના દ્વારા શું કરે છે તો કે ખોરાકને ગ્રહણ કરે છે આ પ્રવર્ધક ખોરાકના કણોને ઘેરી લે છે અહીંયા આ રીતે જે ઘેરી લીધું એ ખોરાકના કણને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે આની સાથે જોડાણ કેળવીને શું બનાવે છે અને અન્નધાની બનાવે છે અન્નધાની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે આ શું થાય છે અન્નધાની છે એ અન્નધાની વિઘટન સરળ પદાર્થોમાં થશે અને તેની સાથે કોષ રસમાં પ્રસરણ પામે છે શેમાં પ્રસરણ પામશે આ કોષ રસની અંદર પ્રસરણ પામે છે વધેલો ખોરાક કે અપાચિત ખોરાક કોષની સપાટીની તરફ ગતિ કરશે એટલે જે અંદર જે નકામનો જે એમાંથી આ જે ખોરાક લીધો એમાંથી જે કામ ના કામનો હતો કે જેમાંથી આપણે પોષણ નથી મેળવી શકીએ અમીબા એ અપાચિત ખોરાક હશે એક શું કરશે હવે એની સપાટી બાજુ ગતિ કરવાનું શરી કરશે અને ગતિ કર્યા પછી શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવશે અમીબા દ્વારા એવી જ રીતે પેરામિશિયમમાં પણ છે તેના કોષો એક નિશ્ચિત આપણે જાણીએ છીએ ચપ્પલ આપણા આ રીતે કઈક એનો આકાર છે આ રીતે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આવું કંઈક પેરામિશિયમ હોય છે બરાબર છે કે એનો બૂટ ચપ્પલ જેવો આકાર હોય છે પેરામિશિયમનો બરાબર છે તો પેરામિશિયમ બરાબર છે અને તેનો આકાર એક નિશ્ચિત આકાર છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે વધારે સમજણ પાડીએ તો માની લઈએ આ એક પેરામિશિયમ છે તો જો સમજીએ તો એની આ રીતે અહીંયા નાના 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 વાળો જેવા એક રચના હોય છે જેને આપણે કહીએ છીએ પક્ષમો શું કહેવાય પક્ષમો આ પક્ષમાં એનાથી શું કરશે તો જ્યારે ખોરાકનો કણ આવશે તો એને વધારે ફેલાવશે અને પછી ખોરાકને ગ્રહણ કરી લેશે અને પછી અંદર શરીરની અંદર લઈ જશે અને પછી જે આપણે ભણ્યા એવી જ બધી પ્રક્રિયા અહીંયા થશે બરાબર છે ખોરાકને ગ્રહણ કરશે અને ધાની મારફતે પછી એનો કોષ સમાવેશ કરશે પછી અહીંયાથી પોષણ મેળવશે અપાચિત ખોરાક શરીરની બહાર તરફનું ગતિ કરશે અને પછી ઉત્સર્જન કરી નાખશે બરાબર છે તો આ થઈ એ કોષીય સજીવમાં પોષણની પદ્ધતિ હવે આપણે જોવું છે મનુષ્યમાં પોષણ કેવી રીતે છે તો સમજીએ મનુષ્યમાં પોષણ પાચન માર્ગ એ પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસરેલી એક લાંબી નળી છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પાચન માર્ગ આખો ક્યાંથી ક્યાં સુધી છે તો મુખથી લઈને ગુદા સુધીનો જે લાંબી એક નળી છે એક આખો પાચન માર્ગ રચે છે જે આકૃતિમાં જોઈએ તો અહીંયા આકૃતિ છે આકૃતિમાં જોઈ શકાય છે કે પાચન અહીં મોથી લઈને અહીં મળી આખી એક નળી રચાયેલી છે બરાબર છે મિત્રો હવે જુઓ આકૃતિમાં આપણે આ નળીની વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારોના વિશેષતા ધરાવે છે જે ખોરાક આપણા શરીરમાં એક પ્રવેશમાં પામે છે તેનું શું થાય છે અહીંયા અહીં આપણે અહીંયા આ ક્રિયાનું રચના કરવી છે ચર્ચા કરવીશું તો જો પહેલાં એક પ્રવૃત્તિ જોઈએ કે એક એમએલ એક ટકા સ્ટાર્ચનું દ્રાવણ બે કસનળીઓ એ અને બીમાં લો બરાબર છે એક એમએલ દ્રાવણ લીધું કે જેમાં એક ટકા સ્ટાર્ચ છે કસનળી એમાં એક એમએલ લાળ રસ નાખો આપણો જે મોઢામાંથી લાળ નીકળે છે એ લાળ રસ નાખો અને બંને કસનળીને એક જ કસનળી એમાં ખાલી લાળ નાખવાની છે બીજી કસનળીમાં નથી નાખવાની બંને કસનળીને વીસથી ત્રીસ મિનિટ સુધી હલાયા વગર મૂકી રાખો હવે પ્રત્યેક કસનળીમાં કેટલાક ટીપા મંદ આયોડીનના દ્રાવણના નાખો કેમ કેમ કે આપણે જાણી ગયા છે આગળ આગળ કે આયોડીનની ઉપસ્થિતિ હોવાનું આપણે આયોડીનનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે ઉપસ્થિત છે કે નહીં એની હાજરી ચકાસવા માટે આપણે આયોડીનનો ઉપયોગ કરીએ છીએ કસ કઈ કસનળીમાં તમે રંગ પરિવર્તન દેખાય છે બંને કસનળીમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી વિશે તમે શું નિર્દેશિત કરી શકશો તો જે કસનળીમાં આપણે લાળ નાખીશું લાળ રસ નાખીશું તે કસનળીમાં તમને સ્ટાર્ચની હાજરી જોવા મળશે નહીં આ લાળ રસની સ્ટાર્ચ પર થતી પ્રક્રિયા વિશે શું દર્શાવે છે તો સમજીએ તો પહેલો પ્રશ્ન છે કઈ કસનળીમાં રંગ પરિવર્તન જોવા મળે છે તો કસનળી બી માં રંગ પરિવર્તન જોવા મળશે કે જેમાં આપણે લાળ રસ નાખી નથી બંને કસનળીમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી વિશે શું નિર્દેશિત કરી શકાય તો કસનળી બીમાં રંગ પરિવર્તન જોવા મળે છે તેનો અર્થ એવો થયો કે સ્ટાર્ચની હાજરી છે કસનળી બીમાં પણ જ્યારે કસનળી એમાં રંગ પરિવર્તન થતો નથી તેથી આપણે એવું કરી શકીએ કે સ્ટાર્ચની હાજરી નથી સ્ટાર્ચ ગેરહાજર છે કસનળી એમાં બરાબર છે એટલે કસનળી બીમાં રંગ પરિવર્તન થાય છે એટલે સ્ટાચ હાજર છે કસનળી એમાં રંગ પરિવર્તન થતો નથી એટલે સ્ટાચ હાજર નથી આયોડીના ટીપા ઉમેર્યા પછી કસનળી એ અને બીના દ્રાવણમાં રંગનો શું તફાવત જોવા મળે છે તો આયોડીના ટીપા ઉમેર્યા પછી કસનળી એમાં દ્રાવણ પીળા રંગનું અને કસનળી બીમાં દ્રાવણ કાળા કે ભૂરા રંગનું જોવા મળે છે બરાબર છે આ તફાવત થઈ ગયો કસનળી એમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો શા માટે થતો નથી તો કસનડી એમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો થતો નથી કારણ કે લાળ રસ લાળ રસના ઉત્સેચક વડે સ્ટાર્ચનું વિઘટન થઈ જાય છે લાળ રસની અંદર એક ઉત્સેચક રહેલો છે એ ઉત્સેચકના લીધે લા જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું વિઘટન થઈ જાય છે બરાબર છે મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકના કયા ઘટકનું અંશન પાચન થાય છે તો સ્ટાર્ચનું કેમ તો કેવી રીતે જ્યારે આપણે ખોરાકને ચાવીએ છીએ ત્યારે આપણા મુખમાં લાળ રસનું ઉત્પન્ન થાય છે અને એ લાળ શું કરે છે તો સ્ટાર્ચને સરળ પદાર્થોમાં વિઘટન કરી નાખે છે એટલે જો મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકના સ્ટાર્ચ કાર્બોડેટનું અંશતઃ પાચન થાય છે બ્રેડ કે રોટલી વધુ સમય ચાવવાથી શા માટે મીઠી લાગે છે કેમ કે એમાંથી આપણને વધારે ચાવીએ ત્યારે મીઠી લાગવાનું કારણ એ છે કે એમાંથી શર્કરા જે સ્ટાર્ચ હોય એમાં સરળ શર્કરામાં રૂપાંતર થાય શર્કરા એટલે આપણે ગ્લુકોઝ ગ્લુકોઝ એ મીઠો હોય બરાબર છે તો જો બ્રેડ કે રોટલી વધુ ચાવવાથી મીઠી લાગે છે કારણ કે લાળ રસના એમાયલેસ લાળ રસની અંદર એક એમાઈ નામનો ઉત્સેચક રહેલો છે તેના દ્વારા તેના વડે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે અને મુખમાં ઉત્પન્ન થતી આ મીઠો સ્વાદ આપે છે એટલે અહીંથી એક પ્રશ્ન રહેલો છે તો એમાયલેઝ લેઝ એ કયો શેમાં રહેલો ઉત્સેચક છે તો લાળ રસમાં નીચેના પૈકી કયો ખોરાક સ્ટાર્ચના સ્ત્રોત છે સ્ટાર્ચ છે તે જણાવો તો બટાટા લેટેકસ લેટેક ના પણ ઘઉં મકાઈ વટાણા મગફળી ઘી તો જોઈએ બટાકા છે ઘઉં છે મકાઈ આ વગેરે ખોરાક સ્ટાર્ચના સ્ત્રોત છે બરાબર છે આમાં સ્ટાર્ચ રહેલો છે હવે આગળ જોઈએ આપણે કે આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ જેને આ એક પાચનમાંથી પસાર થવાનું હોય છે સ્વાભાવિક રીતે આપણે શું કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ખોરાક એક ક્રિયામાંથી પસાર થવાનું છે જેથી તેમાં નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય છે કેવી રીતે તો ખોરાકને જ્યારે આપણે ચાવીએ છીએ ત્યારે એ નાના 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 ટુકડાઓમાં વિભાજીત થાય છે આપણા દાંતો દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે જે પાચન માર્ગ છે એનું અસ્તર કેવું છે ખૂબ જ નાજુક હોય છે એટલે આપણે સીધો ખોરાક ખાઈને ઉતારી ના દઈએ ઉતારી દઈએ તો એવું બને કે કોઈ એવો ખાડ પદાર્થ થાય જાય કે જે એને પાચન માર્ગનું અસ્તર નાજુક હોય તો ફાડી નાખે

આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો વિશેષ બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે આપણે જે ખોરાક ખાઈશું એ શું એક વિશેષ જટિલ રચના ધરાવશે તેથી એને સરળ રચના પણ ફેરવવો જરૂરી છે જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના નાના અણુઓમાં વિખંડિત કે ખંડિત કરવો જોઈએ અને આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનું કાર્ય કોણ કરે છે તો વિવિધ જૈવિક ઉદ્દીપકો જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ ખોરાકમાં પણ એક ઉત્સેચક હોય છે સોરી લાળ રસમાં પણ એક ઉત્સેચક હોય છે જેને લાળ રસીય એમાયલેસ કહીએ છીએ આપણે અગાઉ વાત કરી ગયા કે લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે એમાયલેસ અથવા તો લાળ રસીય એમાયલેસ તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતરણ કરે છે ખોરાકને ચાવવા દરમિયાન ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે બરાબર છે જે જે અહીંયા આપણે ખાવાની ક્રિયા કરીએ છીએ તે પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતથી રીતેથી થાય છે તે જરૂરી છે જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે પાચન માર્ગના અસ્તરમાં લયબંધ સંકોચન પામીને ખોરાકની આગળ ધકેલી શકે તેવા અણુઓ આવેલા હોય છે આ ક્રમાનુસાર લયબંધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે એટલે જ્યારે ખોરાક ખાવામાં આવે છે ત્યારે ખોરાક કે ડાયરેક્ટ અંદર ઉત્તેર જતો નથી પણ આપણે એને શું કરીશું સંકોચન એટલે કે અહીંથી આગળ જશે પછી આગળ ખેંચાતો 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 જેમ આપણે કોઈ પાઇપને એક બાજુથી ફિટ બૂછ મારી દઈ અને પછી કેવું સંકોચન મારફતે અંદર કોઈ વસ્તુને ખેંચે છે આપણે એવું કરીએ છે ને બરાબર છે એવી જ રીતે અહીંયા ખોરાક નળી સંકોચન મારફતે આગળ અહીંયા જઠર સુધી પહોંચે છે બરાબર છે મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે મુખથી જઠર સુધી ક્યાં દ્વારા જાય છે તો અન્નનળી મારફતે જઠર એક મોટું અંગ છે તમે જોઈ શકો છો કે જે ખોરાકના આવવાની સાથે વિસ્તરણ પામે છે ખોરાક આવશે એટલે અહીં શું થશે વિસ્તરણ આ રીતે પામે છે જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ન પાચક રસોની સાથે મિશ્ર કરવાનું મદદરૂપ થાય છે એટલે જઠરની અંદર કઈ કેટલાક એવા પાચક ઉત્સેચકો હશે કે જે એને શું કરશે ખોરાકની સાથે ભેળવવામાં મદદરૂપ થશે આગળ જોઈએ પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે પાચનનું કાર્ય કોણ કરશે તો જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ આ ગ્રંથીઓ હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સીન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે આ જે ગ્રંથિઓ છે જઠર ગ્રંથિઓ છે એ જઠર ગ્રંથિઓ શેનો ઉત્સ સ્ત્રાવ કરે છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ એફસીએલ એ તો આપણે જાણીએ છીએ બીજો છે કે પેપ્સિન કે જે પ્રોટીન પાચક ઉત્સેચક છે બરાબર છે તમને પ્રશ્ન પૂછાય કે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચકનું નામ જણાવો તો પેપ્સિન એટલે પેપ્સિનનો આ ગ્રંથે જઠર ગ્રંથિ ઉત્સેચક નિર્માણ કરે છે અને એક બીજો છે શ્લેષ્મનો સ્ત્રાવ બરાબર છે એચસીએલ પેપ્સિન અને શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક માધ્યમ તૈયાર કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે બરાબર છે તો એ શેનું નિર્માણ કરે છે તો જઠરની અંદર એસિડિક માધ્યમનું આપે છે જે પેપ્સીન ઉત્સેચકોની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે બરાબર છે એટલે કે પ્રોટીનના વિઘટનમાં તો પ્રોટીનના પાચકમાં આ પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે કોણ હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તમારા મત પ્રમાણે ગણીએ તો એસિડિક એસિયલ બીજું કાર્ય કરે છે બીજું શું કાર્ય કરતું હશે તો સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડની સાથે રક્ષણ મળે છે બરાબર છે જે અંદર સ્લેસમાં હશે એ શું કરશે તો આપણાને એસિડ જે નીકળ્યો છે એ એસિડને આપણા શરીર સાથે જે એની દીવાલ છે એની સાથે રક્ષણ આપવાનું કામ કરશે આપણે ઘણા બધા વયસ્કોને એસિડિટી કે અલ્મતાની ફરિયાદો કરતાં સાંભળ્યું છે શું તેનો સંબંધ ઉપરુક્તમાં રહેલી પ્રક્રિયા વિશે છે હા કેમ કે જ્યારે આપણાને ખોરાક વધારે ખવાઈ જાય ત્યારે શું થાય વધારે હાઇડ્રોક્લોરિક એસિડ એવું ઉત્પન્ન થઈ જાય કે જેથી અંદર શું થાય બળતરા બળે અને બળતરા બળે એટલે આપણને એસિડિટી થાય એટલે જુઓ જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે અહીંયા જોઈ શકો આકૃતિમાં જઠરમાંથી ક્યાં જશે નાના આંતરડામાં એટલે જઠરમાંથી ખોરાક ક્યાં જશે ધીમે ધીમે હવે નાના આંતરડામાં જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે નિજર વાવ દ્વારા નિયંત્રિત થાય છે નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબોમાં લાંબો ભાગ કે અંગ છે પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ હોય તો એ છે નાનું આંતરડું બરાબર છે આ નાનું આંતરડું એ પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે તે ખૂબ જ ઘૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબો લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે નાનું આંતરડું કેવું હશે લાંબુ હશે માંસનું પાચન સરળ છે આથી વાઘ જેવા માંસાહારીઓમાં નાનું આંતરડું નાનું કે ટૂંકું હશે બરાબર છે ફરી એકવાર સમજીએ આકૃતિમાં જે લોકો ઘાસ એટલે મતલબ વનસ્પતિઓ ખાતા હશે એમાં નાનું આંતરડું કેવું હશે લાંબુ હશે પણ જે ખાલી માંસ જ ખાય છે એમાં નાનું આંતરડું કેવું હશે ટૂંકું હશે તો નાનું હશે બરાબર છે નાનું આંતરડું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે નાના આંતરડામાં શેનું પાચન થાય છે પ્રશ્ન પૂછાય તો નાના આંતરડામાં પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન થાય છે આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે બરાબર છે ક્યાંથી મેળવે છે તો યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે યકૃતમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે તે વધારાના ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોમાં સ્વરૂપમાં હોય છે જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલ હોય છે અને પિત્તક્ષારો તેઓને વિખંડિત કરીને નાના નાના ગોલકોમાં રૂપાંતર દે છે બરાબર છે જે નાના અંતરડામાં જે આ આવશે ખોરાક એ ગોલકો મોટા ગોલકોમાં સ્વરૂપમાં હશે પછી ઉત્સેચકોને શું કહે છે તો નાના નાના ખંડમાં વિભાજિત કરશે એટલે નાના નાના ગોલકો બની જશે જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણની પ્રક્રિયાની માફક જેમ જ કાર્ય કરે છે જે આપણે પ્રકરણ તૈય કે ચારમાં જોઈશું જેના વિશે આપણે પ્રકરણ ચારમાં અભ્યાસ કરીશું સ્વાદ ઉપેન્ડ સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે સ્વાદુપિંડ કયા રસનો સ્ત્રાવ કરે છે સ્વાદુપિંડ રસ અથવા તો સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે પાછો પ્રોટીનના પાચન માટે બીજો એક ઉત્સેચક છે ટ્રિપ્સિન તૈલો ચરબીનું પાચન કરવા માટે લાયપેઝ ઉત્સ ઉત્સેચક છે હવે ચરબીનું પાચન કરવા માટેનો ઉત્સેચક છે લાયપેઝ ઉત્સેચક નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે આંતરીય ગ્રંથિઓ તે આંતરસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તેમાં આવેલા ઉત્સેચકો અને અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતમાંનું ગ્લુકોઝનું અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલનું રૂપાંતર કરી નાખે છે બરાબર છે લસુ થશે જો અહીંયા જે ઉત્સેચકો છે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખે છે બરાબર છે પાચિત ખોરાકનું આંતર માર્ગની દિવાલ

કે જો આવી રીતે આ માની લો આ નાનું આંતરડાની દિવાલ છે આ જે આ છે એ નાના આંતરડાની દીવાલ તેની આગળ આ રીતે નાના નાના આ રીતે આ રીતે આંગળી જેવા એક પ્રવર્ધકો હશે બરાબર છે કે જે શોષણ કરવા માટે રહેલા હશે પ્રવર્ધકો છે જેને રસાંકુરો કહે છે તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે જે ખોરાકનું અભિશોષણ કરી શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પ્રાચીન પદાર્થોને પહોંચાડે છે અહીં તેમનો ઉપયોગ પાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા માટે નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે એટલે અપાચિત ખોરાક ક્યાં જશે મોટા આંતરડામાં જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો ખોરાક કે અભિશોષણ ન પામેલો ખોરાકમાંથી પાણીનું શોષણ કરી લે છે બરાબર છે શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવીએ છે આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળ મળ મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રણ થાય છે બરાબર છે મળદ્વાર દ્વારા જેમાં મુદ્રિકા સ્નાયુ આવેલું છે એનો મળદ્વાક દ્વારા નિયંત્રણ એનું નિયંત્રણ કરવામાં આવે છે બરાબર છે હવે આમાં તમને એક વસ્તુ બીજી એક વાત છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એને અને દાંતના ક્ષારણને શું લેવા દેવા જે એની આપણે પીએચમાં આગળ વાત કરીશું બરાબર છે એની સાથે શું લેવા દેવા અહીંયા શું આગળ આપણે જોઈ ગયા છે પીએચ મૂલ્યમાં બરાબર છે તો જ્યારે આપણે દાંતથી ખોરાક ચાવીએ છીએ તો કેટલો ખોરાક આપણા દાંતોમાં કે એમાં ભરાઈ જાય છે બરાબર છે અથવા તો ક્ષાર જેમ જામતો હોય એવી રીતે જામી જાય છે તો એવું બને કે જરૂર માત્રામાં લાળ રસ ઉત્પન્ન ના થાય તો એનું વિઘટન ના થાય બરાબર છે અથવા તો એવું બને કે જ એટલે કે એનું વિઘટન ના થાય સરળ પદાર્થોમાં બરાબર છે એટલે ક્યારેક એવું બને કે અહીંયા દાંતોમાં ફસાઈ જાય ખોરાક તો શું થશે તો ખોરાકનું વિઘટન થઈને કેટલાક એસિડિક પદાર્થો ઉત્પન્ન થશે એ પદાર્થો જે દાંતની ઉપર જે અસ્તર રહેલું છે બરાબર છે એ અસ્તરને શું કરશે ક્ષયન કરવાનું એટલે કે બગાડવાનું કાર્ય કરવાનું શરૂ કરશે બરાબર છે જુઓ અહીંયા દાંતનું ક્ષરણ કે દાંતનો ક્ષય ઇનેમલ અને ડેન્ટિલ ડેન્ટિન ડેન્ટિન સોરી ડેન્ટિનનું ધીમે ધીમે નાજુક બનવાનું કારણ થાય છે આની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે જીવાણુ કે બેક્ટેરિયા શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું ઉત્પાદન નિર્માણ કરે છે કે એટલે કે જે દાંતમાં ફસાઈ ગયેલો ખોરાક છે એમાં શું કરશે શર્કરા પર પ્રક્રિયા કરશે કોણ આ બેક્ટેરિયા કે જીવાણુ અને એમાંથી એસિડનું નિર્માણ કરશે ત્યારે ઇનેમલ નાજુક કે વિખંડ વિખનીજીકરણના પામે છે ખનીજ કે શાર દૂર થવાની ક્રિયા અનેક જીવાણુ કે બેક્ટેરિયા ખાદ્ય કણો કે અણુઓ સાથે ભળી જઈને દાંતો પર ચોંટીને દાંતના પ્લેક એટલે દાંત પર બાજતી છારી બનાવે છે આ દંતીય પ્લેક દાંતના ઢાંકી દે છે જેથી લાળ રસ એસિડને સક્રિય કરવા માટે કે પ્રક્રિયા કરવા માટે દાંતની સપાટી સુધી પહોંચી શકતું નથી એટલે અંદરની સાઈડ જે એસિડ હોય છે લાળ રસ હોય છે એ પહોંચી શકતો નથી અને ખોરાક ખાધા બાદ દાંતોમાં બ્રશ કરવાથી પ્લેકને દૂર કરી જીવાણુ કે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે છે તે પહેલાં દૂર કરી શકાય છે બરાબર છે એટલે કે આપણે રાત્રે સૂતી કાં તો ખોરાક ખાધા બાદ દાંતોની સારી એવી સફાઈ કરવું જોઈએ બરાબર છે જો તેઓ પર અસર કોઈ જો તેઓ પર કોઈ અસર થતી નથી તો સૂક્ષ્મજીવ દાંતની મજ્જામાં પ્રવેશ પામે છે અને દહ દહન કે જણઝણાટી કે સંક્રમણ કરી શકે છે એટલે શું કરશે કે એ જે સૂક્ષ્મજીવો છે એ અંદર સુધી દાંતની અંદર એટલે કે વચ્ચેના મજામાં સુધી પહોંચશે અને ત્યાં ક્યારેક આપણે જ્યારે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે જે જણી ઉત્પન્ન થાય છે એનું કારણ શું આ બેક્ટેરિયા ત્યાં અંદર સુધી પહોંચી ગયા હોય છે બરાબર છે એટલે દાંતનું આ રીતે સહન થાય છે એટલે કે ખોરાક ખાધા બાદ દાંતનું સારી રીતે સફાઈ કરવી જોઈએ અથવા તો બ્રશ વડે સફાઈ કરવી જોઈએ કે જેથી આ રીતે આપણાને તકલીફ થાય નહીં બરાબર છે મિત્રો તો આજના ટૉપિકનો અહીંયા પૂર્ણ કરીએ અસ્તુ